નડિયાદ શહેરમાં છેલ્લા બે કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નડિયાદ પૂર્વથી પશ્ચિમને જોડતા ચાર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નડિયાદ શહેરના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો આપ જોઈ શકો છો, માણસો અડધા ડૂબી જાય તેટલા પાણી છે. ઢીંચણથી ઉપર કેડસમાં પાણી ભરાયેલા છે. ગરનાળાના આ દ્રશ્યો છે. અનેક વાહનો પણ બંધ પડી ગયા છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લામાં ધોધમાર વરસાદ. ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ. નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. ઉત્તરસંડા, ડભાણ, ચકલાસી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. માતર, નડિયાદ, વસો, ખેડામાં વરસાદ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જ વરસાદી માહોલ છવાયેલો છે. કેટલાય સ્થળો પર પાણી પણ ભરાઈ ગયા. તો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી. આ સાથે જ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતે પણ આગાહી કરી હતી કે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ થશે અને એ જ રીતે આજે વરસાદ જોવા મળી રહ્યો છે. તો અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જળભરાવની સમસ્યાથી લોકો પણ પરેશાન છે. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. માતર, નડિયાદ, વસોમાં વરસાદ છે. ગરનાળામાં તો કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે અને મુશ્કેલી, ખાસ કરીને જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે વાહન ચાલકોને મુશ્કેલી થતી હોય છે. કારણ કે જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે વાહનો પણ બંધ પડી જતા હોય છે. ટુ વ્હીલર, ફોર વ્હીલર તમામ વાહનો બંધ પડી જાય છે જ્યારે વધારે પાણી ભરાઈ જાય છે તેવા સમયે.